સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન છે કે આવે બહુ સમ દેશમાં છાયા જાય સમાય એટલે શું? પરમ કૃપાદેવે વચનામૃત 954માં અંતિમ સંદેશમાં જણાવ્યું છે કે આવે બહુ સમ દેશમાં છાયા જાય સમાય, આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. મૂળ તો પરમ કૃપાદેવના આત્મ અનુભવની આ વાત છે. દેહ વિલયના આગલા દિવસોમાં જોકે શરીરે અસ્વસ્થતા ઘણી છે, લખવાની શક્તિ પણ નથી, પોતે બોલે છે અને મોટા બનેવી ચતુર્ભુજ બેચર ઉતારો કરતા જાય છે. તેની આ કડી છે કે જીવ સમદેશમાં આવે, છાયા સમાઈ જાય, સ્વભાવમાં આવે, મન સ્વરૂપ પણ વિલીન થઈ જાય. સમદેશ માથા ઉપર ખરા બપોરે સૂરજ આવે અને સપાટ જમીન પર ઊભો રહે તો પડછાયો બે પગ વચ્ચે સમાઈ જાય છે. તેમ જ્યારે મન સ્થિર થઈ જાય, નિર્વિકલ્પ થાય, ત્યારે સ્વભાવમાં સ્થિત થાય અને મોજા ઉછળતા બંધ થાય. સંકલ્પ વિકલ્પ તો અસમાધિનું મૂળ છે, જેને લઈને જીવ અનંતકાળથી રજીળ રહ્યો છે. વચનામૃત 128માં શરૂમાં જ પરમ કૃપાદેવ પોતાના પૂર્વભો જણાય છે એટલે પરમાસ રુદન વાક્ય લખે છે અને બોધ આપે છે કે અનંતકાળથી એવો કોઈ કાળ જાણતો નથી, સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને તેને લઈને સમાધિ ન ભૂલ્યું હોય. આ યાદ આવે છે અને વૈરાગ્ય આવે છે, વધે છે. હવે શાંત સરોવરનું સ્થિર પાણી તેવી સ્થિરતા અને સમુદ્રના ઉછળતા મોજા જેવો ખળભળાટ અનંતકાળનો તે ગયો. હવા સ્થિર હોય ત્યારે તેનું નામ હવા અને જ્યારે ગતિમાં આવે તે જ એવા પવન કહેવાય છે. મન અને આત્માનો આવો જ ભેદ છે. ચંચળ મન જ દુઃખનું મૂળિયું છે. સ્થિર થાય, શાંત થાય, ઠરે, આત્મા આત્મામાં પોતે ઠરે ત્યારે સંકલ્પ વિકલ્પ જાય. પરમ કૃપાદેવને પૂછ્યું ધર્મ એટલે શું? જવાબ મળ્યો શાંતિ. સ્વભાવમાં આવે ત્યારે જ આ શાંતિ વેદાય. શરૂમાં મનને મારવું પડે. મનને મારવું અઘરું છે પણ આ કરે જ છૂટકો છે. પણ મન કાબૂમાં કેમ આવે? આનંદજી મહારાજ કહે છે કુંથુનાથ ભગવાનના સ્તવનમાં કે મનડું કિમીને બાજે ઓ કુંથુજીન, મનડું કિમીને બાજે. મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઇન્દ્રિયો વશ કરી શકાય છે. મન જીતવું બહુ બહુ દુર્ઘટ છે. પરમ કૃપાદેવે બોધ્યું છે કે ઉત્તરાધન સૂત્રમાં નમિરાજ મહર્ષિએ શકેન્દ્ર પ્રત્યે એમ કહ્યું કે 1,00,000 સુભટને જીતનાર કંઈક પીડ્યા છે, પરંતુ સ્વાત્માને જીતનારા બહુ દુર્લભ છે અને તે 1,00,000 સુભટને જીતનાર કરતાં અતિ ઉત્તમ છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષ્યો. મન જીતવાનો મુખ્ય માર્ગ આ છે કે તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી, તેમ કરવું નહીં. આપણે મનથી દોરાવું નહીં પણ આપણે મનને દોરવું, એમ પરમ કૃપાદેવે બોધ્યું છે. પૂજ્ય પ્રભુજી કહેતા કે મનને જ્યાં જવું હોય ત્યાં જાય, ઉઠવું જ નહીં. ચા પીવી છે, ઉઠવું જ નહીં. કેમ પીશે? કહેવું હું આ બેઠો, ઉઠીશ જ નહીં. કબીર કહે છે મન જાય તો જાને દે, મત જાને દે શરીર, બિના ચલાય કામ થી ક્યાં લગેગા તીર. મનને કાબૂમાં આવે જ છૂટકો. અર્જુન શ્રીકૃષ્ણને ફરિયાદ કરે છે ચંચલ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કૃતમ. 34મો શ્લોક છે આ 6ઠા અધ્યાયનો. હે કૃષ્ણ, આ મન બહુ ચંચલ છે, તે વિવળ કરનારું છે, હઠીલું છે તથા બળવાન છે. એને વશ કરવાનું વાયુની જેમ હું ઘણું ઘણું દુષ્કર માનું છું. તોફાની હવા અને મનને રોકવું એ બંને એક સમાન છે. શ્રીકૃષ્ણ કહે છે વાત તો બરાબર છે પણ તેને કાબૂમાં લેવાનો રસ્તો પણ છે. આગળ જણાવ્યું 46મા શ્લોકમાં કે તપસ્વી કરતાં યોગી શ્રેષ્ઠ છે. જ્ઞાનીઓથી પણ યોગી શ્રેષ્ઠ માન્યો. કર્મ કરનારા કર્મી કરતાં પણ યોગી શ્રેષ્ઠ માન્યો. કેમ? એ મોક્ષ સાથે જોડાણ કરાવે છે. તેથી હે અર્જુન, તું યોગી બન, યોગી બન, સમર્પણ સાથે યોગનું આચરણ કર. આગળ જણાવ્યું યોગી તો શ્રેષ્ઠ છે જ, પરંતુ જે અંતરાત્માથી લાગી ગયો તેનાથી પણ સર્વશ્રેષ્ઠ. આ અંગે આ જ અધ્યયનના 47મા શ્લોકમાં કહે છે કે સંપૂર્ણ નિષ્કામ કર્મયોગીમાં પણ જે મને શ્રદ્ધાપૂર્વક અંતકરણથી અંતરચિંતનથી ભજે તે યોગીને મેં પરમ શ્રેષ્ઠ યોગી માન્યો છે. અહીં મને એટલે જે સહજ આત્મસ્વરૂપ પરમગુરુને અને નિશ્ચયે
સજ આત્મ સ્વરૂપને, એટલે કે પોતાના આત્માને જ ભજે છે, સર્વશ્રેષ્ઠ છે. કેમ કે મન ગયું, મન સાધ્યું તેણે સગળું સાધ્યું. પરમ કૃપાલદેવ કહે છે, જણાવ્યા જેવું તો મન છે કે જે સત સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે. નાગ જેમ મુરલી ઉપર સ્થિર થાય તેમ, વચનામૃત 280. મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. પરમ કૃપાલદેવ લખે છે, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ, કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખુદલી આવતી હોય તે આ શરીરને જડ પદાર્થ જાણી પોતાનું માથું ખુદલી મટાડવા આ શરીરને ઘસે, વચનામૃત 850. આ વાક્યો મૂળ તો દોલતરામજીના 6 ઢાળા, તે 6ઠી ઢાળની 4થી કડી છે, જે પરમ કૃપાલદેવ સંવંત 1954માં વસો ક્ષેત્રે ફરી ફરી એકને એક કડી સ્તવતા હતા એમ વસોના શ્રી જેઠાભાઈ ભાવસારે પરિચયમાં જણાવ્યું છે. આ દશા ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સંભાવજો, જીત લોભ, લોભ જીત્યો, રાગ જીત્યો, એટલે વિતરાગીની છે. મૂળ ગાથા આ પ્રમાણે છે કે સમ્યક પ્રકાર નિરોધ મન વચન કાય આત્મ ધ્યાવતે, તીન સુથિર મુદ્રા દેખી મૃગગણ ઉપલ ખાજ કુજાવતે, રસરૂપ ગંધ તથા ફરસ અરુ શબ્દ શુભ અસુહાવને, તીન મેન રાગ વિરોધ પંચિન્દ્રિય જયન પદ પાવને. ભાવલિંગી મુનિ જ્યારે ઉગ્ર પુરુષાર્થ વડે શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમી નિર્વિકલ્પણે સ્વરૂપમાં ગુપ્ત થાય છે, તે નિશ્ચય ગુપ્તી છે, અને તે વખતે મન વચન કાયની ક્રિયા સ્વયં રોકાઈ જાય છે. તેમની શાંત અને અચળ મુદ્રા જોઈને, તેમના શરીરને પથ્થર સમજીને મૃગના ટોળા પશુઓ ખુજલી ખજવાળે છે, છતાં તે મુનિઓ પોતાના ધ્યાનમાં નિશ્ચળ રહે છે. મુનિઓને 3 ગુપ્તી અને 5 ઇન્દ્રિય પર વિજય થાય ત્યારે શું થાય તે અંગે બોધ છે. તે ભાવલંગી મુનિને 3 ગુપ્તી છે. આ સ્વવશ યોગીનું વર્ણન છે, આ પરમ કૃપાલદેવની દશાનું વર્ણન છે. નિયમસારની 146મી ગાથામાં બોધ્યું છે કે પર ભાવ છોડી આત્મને ધ્યાવે વિશુદ્ધ સ્વભાવને, છે આત્મવશ તે સાધુ આવશ્યક કર્મ છે તેને. અહીં તેના અર્થમાં કહે છે કે ખરેખર સાક્ષાત સ્વવશ પરમ જીન યોગીશ્વરનું આ સ્વરૂપ છે. આ મહા આનંદ વિકલ્પોના મહાકોલાહલથી વિરુદ્ધ છે. તેની ટિપ્પણીમાં ગાથા 252 અને 253માં લખ્યું છે કે સર્વજ્ઞ વિતરાગમાં અને આ સ્વવશ યોગીમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી, છતાં અરે રે આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. પરમ કૃપાલદેવ મુનિઓને કહે છે, મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. સંવંત 1956 વૈશાસુ 6 અમદાવાદ ભીમનાથની જગામાં 329માં પત્રમાં લખ્યું, અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. અને 951માં પત્રમાં લખ્યું, અવ્યાબાસ સ્થિરતા છે, લેખિત નિર્વિકલ્પ, વચનામૃત 843. આ દશા સિદ્ધ ભગવાન સદૃશ્ય છે, વિસ્તૃષા પરિણામની છે, જે પરમ કૃપાલદેવને વેદાય છે એમ તો એ સ્વયં સુભાગભાઈને વચનામૃત 504માં જણાવ્યું છે. હવે સુખધામ અનંત અનંતકાળ સુધી ભોગવશે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.